જુઓ, તમારે બધાને છે ને પગાર આખી જિંદગી લેવો, હા કે ના? કહો તો મને જરા. તમે તૈયારી કરતા હોય અને માની લો કે તમારી ઉંમર આજે 25 વર્ષની છે મિત્રો, તો તમે રિટાયર્ડ ક્યારે થશો? તો કે સાહેબ 58 વર્ષે રિટાયર્ડ થશું. તો 58 - 25 એટલે તમારે પગાર કેટલા વર્ષ લેવો છે? તો કે સાહેબ 33 વર્ષ પગાર લેવો છે. અમે કહ્યું કે ના સાહેબ, મારી ઉંમર તો 28 વર્ષની છે. તો તું 30 વર્ષ પગાર લઈશ ભાઈ બંધ. 30 વર્ષ સુધી તમારે રોજ, માની લો કે તમને 49,600 વાળી, તમે પીએસઆઈ બન્યા મિત્રો, તો 49,600 તમારો ફિક્સ પગાર હોય. તો આ રોજના 2,000 રૂપિયા થયા 25 દિવસ, 5 દિવસ તો રજા હોય જ, 25 દિવસ નોકરી કરવા જવાની, રોજના 2,000 રૂપિયા. અને આ ઉત્તરોત્તર તમે જ્યાં સુધી રિટાયર્ડ ન થાવ ત્યાં સુધી આ 49,600 માંથી, હું તમને ગેરંટી મળીને કહું છું, તમે રિટાયર્ડ થાવ તે દિવસે તમારો ઓછામાં ઓછો પગાર 10 લાખ રૂપિયા હશે. અમુક એમ કહે છે 10 લાખ, હા 10 લાખ, 1 મહિનાના 10 લાખ રૂપિયા પગાર તમારો હશે. ત્યાં સુધી એક જ વખત મહેનત કરી અને આજીવન આવક મેળવવાનો આ રસ્તો છે. હવે છતાંય તમારે મહેનત કરવામાં કઈ કચાસ રાખવી હોય તો પછી તમારા હાથમાં છે. અથવા તો એક વખત તમે તમારી જિંદગીના 6 મહિના 8 મહિના 12 મહિના આપી દીધું અને પછી આજીવન આ સરકારી નોકરીના પગાર માટે, હું એક લાઈન કહું છું, આજીવન ઉત્તરોત્તર વધતી જતી આવક એટલે સરકારી નોકરી, અને કોઈ પણ પ્રકારના રોકાણ કર્યા વગર. અમુક એમ કે સાહેબ ફી તો ભરવી છે, ભલામણે 8-10 હજાર રૂપિયા તમે અહીંયા ફી ભરો છો ને, એ 12 મહિનાને ભરો છો, તો એ તમારું રોકાણ નથી દોસ્ત. જો તમે એને રોકાણ કરતા હતી તમારી ભૂલ છે. તમારું રોકાણ તમારી જિંદગીના તમે જે 6 થી 12 મહિના આપો છો ને, આ રોકાણ છે. વિચારો તમને 12 મહિના મોડી નોકરી મળે તો 6 લાખ રૂપિયાનું નુકસાન ગયું કહેવાય, નુકસાન એને કહેવાય. તમે અહીંયા જે રોકાણ કરો છો ને, તમારા સમયનું રોકાણ કરો છો દોસ્તો. એટલે એક વખત દિલ દઈને તૈયારી કરી લ્યો, અને જે આમ શું છે ઠાન લે ને, એકવાર નક્કી કરી નાખો ને તો બધું થઈ શકે. એના માટે શું હોય તો સમર્પણ ભાવના હોવી જોઈએ. પછી જ્યાં જ્યાં તમે ટાઈમ વેસ્ટ કરો છો એ ટાઈમ વેસ્ટ કરવાનું બંધ કરવું જોઈએ, તો સત્વરે સફળતા મળે બરોબર. અને આવનારા 6-8 મહિના છે એ ખરેખર ક્રુશિયલ છે. તમારી સામે, તમારી નજર સામે કોન્સ્ટેબલ, પીએસઆઈ, એસટીઆઈ, જીપીએસસી 1-2, અને હજી હું ગેરંટી મારીને કહું છું કે આવતા 8 મહિનામાં બીજી 2 પરીક્ષા નવી ઉમેરાશે. તો 8 મહિના તૈયારી કરો અને તમને 6 પરીક્ષા આપવા મળે, અને દિલદેન તૈયારી કરી હોય તો 6 માંથી 1 તો તમે પાસ કરી જ શકો. શું તમને નથી તમારી જાત ઉપર વિશ્વાસ? ચલો મળતા રહીશું.